નંદન કારખાને બધું ચોખ્ખું થઈ ગયું, બધું ચોખ્ખું કરી નાખો, કઈ ઘટતું નથી ને? કઈ ઘટતું? વ્યવસ્થિત વ્યવસ્થિત. અને ઉપાધિ જરાય ન કરતા બધાને ઓણ મીઠાઈ દેવી, એક એક કિલો રાજી રાખો કારીગર ને. કારીગર શકે તો ઉજડો હો, એને ફોન કરતો. મોઢામાં જીભ કડીક વાર. બોતળા ઈ ઘીમા નહી, ચોખા ગાનું ઘી. હું ચોખ્ખું ગાનું ઘી આવે ને અમૂલ નું, આ એમાં બનાવજો. અને બધા કારીગર ને દેવાની છે એક એક ખોખું. એક કારીગર માંદો ન પડો, જેવી મીઠાઈ બનાવજો, કાજુ બદામ ને કતરીન પતરીન બધી નાખજો. હા એ થઈ જાય. હાલો, હા કેદી જોઈએ? કાલ હાઈ જ દેવાની છે. હા વાંધો ને, હાલો થઈ જાય. અને તમારે દોહી આટું જલેબી નખાવી છે તો ફાફડી 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 છે, કાંઈ વાંધો નહીં. અને અડધો કિલો ફાફડી ઓલા ઓલા ભર્યા આવ્યો ને મારો નાનકો કારીગર. હા એની બહુ ને જયારે દાંત જ નથી, ખાલી મહિલા બે જ છે ખીપા. હા એટલે એના હારું ફાફડી. હા થઈ જાય. હા રેડી હાલો. આ એક મારી હોવાનું મોનોકોટો મોકલી દેજો. અને કોઈ ન કહે વાત આવતી હોય. પહેલા તમે ફોન કરે એવું કા કીધું? કારીગર ને હું ખવડાવ તો ઘર હાટું ન લઈ આવું તો? એટલે હે ને, મારે હે ને ગુલાબ જાંબુ મન બહુ ભાવે હે, ખબર હે ને? તમે ઓર્ડર સાનો દીધો? ઓ નો. બધાય કારીગર ને બધી થોડી થોડી મીઠાઈ દેવાની દેજો. આ નાનકો, આ મારો મેન કારીગર છે, આખા કારખાના નું હેડલિંગ આજ કરે. તો હું ને થોડો નાનકા ભાઈ, આપણે કેટલા વર્ષથી આપણા કારખાના માં કામ કરે, આજકાલ ના કરે હે? આ હે ને તમને બધી વાતે વાતે ખંભર આવે હે નાનકા ભાઈ, આ કઈ ઓછા નથી. એવું કરો. આ બોલ, આ ઓળખો તમે? અમાર ઘર ના છે. શું ના? એ તમે ઓળખ લાવ્યો તે પાત્રી હતી ને? આ લોહી પી, લોહી પી ગઈ મારું જાજુ થોડો. કા એમને આજે તમે ઘરે લઈ આવ્યા? કોઈ દી ઘરે લઈ આવો નાનકા ભાઈ, મને કોઈ દી કારખાને આવા જ નથી દેતા. બોલો આવા દીએ તો હું તમારી યાર ઓળખાણ કરું ને. તમને મેં લગ્ન માં જોયા હતા. કોઈ પણ વસ્તુ એક જડ છે, કા સાયકલ જડ છે અને કા દિવાળી ના ફટાકે જડ છે. મારે બે જોઈએ પપ્પા, તમારે ગળે ડૂસો વર્ગાવો ને પડ્યો. લઈ દે, જવા દો ઘર માં, આવી જા. તમને આટલા રાજી રાખું કારખાના માં તો હું ઘરે બાયડી નો રાજી રાખું. તમને હે ને મારે હું લેવું છે, એટલે હું તમને કહીશ. અમદાવાદ મને ત્રણ વાર બોલ છે હું એને, એમ કે હું ગાંડો છો, મને એમ કે ગાંડી છે, કોણ ખબર પડતી. હવે કઈ મનમાં ન લેતો જીણકા નાનકા. હાલો આપડે જાય કારખાને અને ત્યાં આ પૂજન કરી નાખે અને મીઠાઈ ત્યાંથી તમને બધા ક્યાં ક્યાંક દઈ દેવું, તમે તમારા ઘરે લઈને વહી જાઓ. ત્યાં બધા નું કઈ કામ નથી, લઈ જાઓ લે, જા જા જલ્દી જા. જીણકો એવડો મારે, નાનકો એવડો. તમે એવડા જ છો પણ થોડાક વધી ગયા હો શરીરે થી, સમજા? કાકા કેજો, કાકા. કાકા બસ કાકા ને ખંભાત લઈ લે, વજન વધી જઈએ. હલો, ઓ નો, ચાલો ચાલી ચલાવો.
ભાઈ ઓલી બાજુ દેખો ને, પગ પોતતા નથી. સાવી લાવો, સાવી લાવો. ઓલી બાજુ ન્યા વઈ જા ટીણકા ટીણકા. એમ ખેસ માં લે આય મોઢા કર બેલો દે બે હમાઈ જાવ. હા હા આગળ જાવતા રહ્યો. નહી ગયા. ઓ નો. જોયો ને ભાઈ, કારીગર ને બધાને મીઠાઈ લેવાનું કીધું. તા ઝીણકા એ ઘરવારી એ બધાએ મારી પાસે માંગ્યું, પણ ઘરવારી એ શું માંગ્યું એની કઈ સોખોટ નથી કરી. મને એમ કીધું પૂજન કરીને ઘરે આવો 5 વાગે, પછી હું તમને કહીશ. તા લાગણી વાત મનમાં રાખશે, અને તમને બધાને ખબર જ છે કે ઘરવારી આપણી પાસે મગવે એટલે એ કાંઈ આપણી પર બોમ ફોડવાનો હોય. હવે હાઈ જા ઘરે જાઓ, તો ખબર પડે કે મારી માથે કેવડો બોમ ફૂટે છે. આની ઉપર તો રોટલા ખાવશો એને એતો નીકળે કહે કા ઉતરી જા. આવાથી કઈ છોકરા હોય ભાઈ આ બાપા એના મામા નીકળે કાલતી નો થઈ જા. મારે એક વસ્તુ લેવાની છે ને એને આટું એની ઉપર થોડો કાયદો અજમાવાનો છે. આવ હું તને જો ઓલો મારો ઓલો સ્ટીલ નો ડબ્બો છે ને એ લેતો જા. એમાં મેં જલ જા બધા પૈસા ભેગા કર્યા હે, લેતો જલ્દી લઈ આવ લઈ આવ. ભેગા કર્યા હે મારે હે ને આજે હું લેવું હે ખબર હે તને શું લેવું. એમણે તારા બાપ આવે ને લઈને કઉ ને કે તું સમજી જાજે. જોજી તમે કેટલી બધી નોટું હે લાખ રૂપિયો મારી પાસે લાખ હે સમજો. હવે તારા બાપ ને આવે દે પછી એની વાત કરવાની હે આપણે. મમ્મી આ લાખ રૂપિયા નું આપડે કરવાનું શું છે? સાંભળ તું, આ લાખ રૂપિયો મેં ભેગો કર્યો છે તારો બાપ હે ને મને 4 વર્ષથી એમ કે આજ લઈ દો કાલ લઈ દો એટલે મારા હોનાનો હાર લેવો હે તું સમજો. એટલે મેં આ લાખ રૂપિયા મારા ભેગા કર્યા ને આના ઉપરથી એક બીજો કિમિયો તાર બાપ હમણાં આવે ને એટલે એની ઉપર કરવાનો હે ને આ વખતે મારા હોનાનો હાર લેવાનો હે. નવો પણ લઈ જઈએ. ઈ નથી લઈ દેતા આટલા તો આ વાત છે. આ તો મેં મારા પૈસા ભેગા કર્યા હે એની પાછળ થોડા કઢાવવાના હે સમજી ગયો. સમજી ગયો હા. એ 5 વાગ્યાનું ઘરવાળીએ કીધું હતું પણ 4:45 હાજર થઈ ગયો. હું પાંચ વાગે તમને કહીશ મારે હું લેવું છે. એટલે સાહેબ શું છે ને તમારી પરીક્ષા લેવાની એટલે હું ગીત ગાઈ લેવાની છું. મારે ઘણું કામ છે હું ગીત ગાઈશ ને તાર ડિસ્કો ધનવાન હતો તો તને પાણી લેવા પછી હું કંગાલ થયો ઘર ગયો ઓસરી વહી હતી ભૂખ ભેગો. હવે જાવ જાવ હવે તમે હે ને જે શું વાત એ કયો ખોટાવા લાટ કરવાની જરૂર નથી તો તમને આમાં ખબર ન પડી. ના ન ખબર પડે તો બીજું ગીત ગાવ તો સમજી જાવ.
હજી પાછું ગાવું છે? હા ઉભા તો ગાવ બીજું ગીત. કેનેથી કેવું ગાય ગા. ઓહો, ઓહ નો. ફૂલ માંગુ ના, બહાર માંગુ. એ મારા ધ્યાન દિયો ને હમું જોઉં. ઓહ નો. ફૂલ માંગુ ના, બહાર માંગુ. રૂપ માંગુ ના, સિંગાર માંગુ. તો કંકુ જોઈએ સિંગાર નો જોતો હોય તો? તો માઇક ને જી જોતું હોય ગાય ગા. મેં તો બસ પૈસા કમવાલી વાત છે. એવું ક્યાં લખી દીધું ફોન હાર પહેરાવી ને મરી જાવ છો? ચાર વાગ્યાની વાત છે, ચાર વાગ્યાથી હું તમને કહું છું. લે આ પહેરું તો છે, નથી પહેરું કાન માં. એવું નહીં હાલે, મારે હાર પહેરવો છે. અને ઘર ની લક્ષ્મી ને દુખી કરશો ને તો તમારે કઈ જોતા પછી મન નો કેતા. એટલે અમે જણ ઉઠીન ઘર ની લક્ષ્મી દુખી કરી તમે હેરાન? પણ ઘર ની લક્ષ્મી જણ ને પદપદાવી લે ફરતે બધું આમ થી આમ હળિયા પટી કરે તો ઘર ની લક્ષ્મી કઈ નથી થતું. કઈ તો અમે લક્ષ્મી જ કે અમને રાજી રાખશો તો તમારું બધું રાજી રહે. કાઢો દા ચાલો બે માદી. હા 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 એમ કરો રાજી લે. એમ રાજી નહી, અમે કઈ ની અમને લઈ ગયો. તમને કઈ લઈ જાય મારો બૈડો હોજી છે. કાયક તો જરાક રીત રાખો. આવડો કે સાયકલ લેવી, ફટાકે લેવા, તારે વરી હાર લેવો છે. આ બધું ક્યાં ભેગું કરવું? નહીં ભેગું. એક કામ કરો, એક કામ કરો. તો અત્યારે હે ને 12 મહિના સેવા હે ને બાજવાનું ન ગોત. તમારે હમ જો તો મે પૈસા ભેગા કર્યા છે થોડા, ખાંભરો બરાબર. હવે મે જેટલા ભેગા કર્યા છે એટલા હું નાખું ને હું કહું એટલા તમારે અડધા તમારા અડધા મારા થઈ ગયા. કાઈ વાંધો નહીં, નકરો મારા એકલા ઉપર બમ ફૂટે એના કરતા એને જેટલા ભેગા કર્યા એટલા જ મારે નાખવા પડતા. હા મેં બાયડી ની જાય છે, કેટલા ભેગા કરી છે એના માવતરી આવ્યા છે, 25-50-500 દઈ ગયા છે, વધીને 5,000-7,000 આવી છે. તો મારે એટલા જ નાખવા પડશે ને? કઈ વાંધો નહીં, આમાં હું એને હા પાડી દઉં. ના કઈ વાંધો નહીં, તે જેટલા ભેગા કર્યા છે એટલા હું નાખીશ. અમે આખું ને આપણી બિલ ફાઇનલ. હા ફાઇનલ ફાઇનલ. થેન્ક્સ ફોર બિગ બિલ. હા વાંધો નહીં, સમજી ગયા તમે? હા કઈ વાંધો નહીં. હાલો હવે તો એક કામ કરી આપણે બધાય જઈ હોની બજાર. હાય હું નહીં આવું. લે તો તમારે તો આવું પડે ને, પૈસા અડધા દેવાના છે. પૈસા હું અહીં દેજે તમારા ભેગો. હું ક્યાંય નહીં આવું. મેં આજની પ્રતિજ્ઞા કરી હતી, ભૂલી ગયા તમે? તમે માં દીકરો મને ગુંડાવાડી માં લઈ ગયા તેથી મેં તમારી પાસે બે હાથ માથું પગ ને બધું લાંબા કરીને પ્રતિજ્ઞા લીધી હતી કે હું જિંદગીમાં તમારા ભેગો નહીં આવું. ગુંડાવાડી હતી આખો ની બજાર. એ બધી બજારો છે ને, ઓલી ગુંડાવાડી ની બજાર, આખો ની બજાર, બધી બજાર જ આવે. મારે નથી આવું. જ્યાં લાલ લુગડું ભેગું થાય ત્યાં હું નહીં હોય. તમે કેટલા પૈસા ભેગા કરી મને કયો એટલે હું તમને દઈ દઉં. એટલે વાત પૂરી કરો, લાંબી નથી કરવી. મારે જવું કારખાને, સોપડા પૂજન છે. હાલો તમે કયો મેં કેટલા ભેગા કર્યા છો? હવે ત્યાં તે ભેગા કરીને કેટલા કર્યા ઝીણકા? 5,000 રૂપિયા ભેગા કર્યા છે. ખોટો. લાખ રૂપિયા તમારે મને દેવાના છે. હું કઈ તમારા જેવી નથી, તમારે જેમને હાથ છૂટો નથી રાખ્યો. તમે જેટલા જેટલા પૈસા દેતા હતા ને લાખ દેવાનું ને હાલો ઘર માં લાખ રૂપિયા તમને આપી દો. તમે મારા દીકરો જી લેવું તમારે ત્યાં લઈ આવો. હું ક્યાંય તમારા ભેગો આવવા રાજી નથી. મારે જ આવું કારખાને. સોને કા હાર લેને ચાલી, મુજે રોકે ના કોઈ. મે ચાલી મે ચાલી. એ પાલબેન, એ પાલબેન, અમસે જાવ હો લટક મટક કરતા. અરે બેન લટક મટક કઈ નહીં, તમે કેમ ના જાવ છો? અમે જાય હી હે ને હોની બજાર માં, મારા હાર લેવો હે ને હોના નથી. એવું છે આલ્યોન બેન, આ ચીઠી દવાની છે. તમારી ફરજ તો થાય જ છે ને.
કયું નહી બેઠા તો ફોન કરાય ફોન કરાય વારી ના ક્યાં ક્યાં હોય ભાઈ બેહવાનું મારે ખબર તો પડે ને ઘરે આવી ગયા છે મમ્મી દોડ નાખ્યું જો મમ્મી દોડ નાખ્યું જો વાળી નો ક્યાં થાશ તાઈ નો મારી ને જવાય એટલે ખબર ન પડે કે બાપો ઘરે આવીને બેઠો છે એ ઉમર બેહવાનું મારે મગજ વાળી સમાન હાર બતાવી લે લેવી ક્યાં પછી જો અત્યારે જો તો જોઈને ઘર માં કરું પછી બતાવી દે સાલો જીવ હોય કે જીભ ખોતરો મહિની પૈસા પાડી નાખ્યું છો કે હાર કે પાડી નાખ્યું જીવ આસો કહી દો હલે પણ 2 લાખ રૂપિયા નો સવાલ છે કઈ કોઈ ખારા ન થાવ ખારા ન થાવ તો દેખાડતા કા નથી યાર તમારી હા તારા હમુ જો તું એને હમુ જો મારે તમારા બે હમ ઘડી વળી આમ ફેવર કુ મોટું તમારી વાત તો સાંભળો જો હું હાર લેવા જતી હતી ને તો હું થયું દુકાન બંધ હતી તો બોલા પાયલ બેન નથી તો એને હું લૂંટફાટ કરી તારી એને લઈ લીધા 2 લાખ આ શું કે એ મે હું કહું તું ભેગો હતો આય ભાઈ હું તમે તાર બાણને દેવી હો ના ના એવું નથી પાયલ બેન મને મહિલા ને ઈ પછી હે ને મને વાત કરી ને શેની વાત કરી ધનવાન કિશોરી બાકી સબ હે કંગાલ હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બે સુરફે કિશોરી અને આજે અમે ધનતેરસ ને લઈને મસ્ત મજાનો વિડિયો લઈને આવ્યા છીએ અને એમાં અમે એટલું જ કહેવા માંગી છીએ કે તમે ગમે એટલા પૈસા વાળા હોય ગમે એટલા તમારી પાસે પૈસા હોય સોનું હોય પણ તમે માણસાઈ ટાઈમે ન દેખાડો ને તો
તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, ઓછો ભાવેશ ભગડી, જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયો ને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયા ને સબસ્ક્રાઇબ કરો.